થી ઉત્તર પ્રદેશ જતી ટ્રેનને લીલી ઝંડી બતાવવા આવેલા સુરત રેલવે સ્ટેશન પહોંચેલા કોંગ્રેસના નેતાઓને બહાર કાઢવામાં આવતા હંગામો, પોલીસ દ્વારા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા. વીઓ, સુરત થી સુલતાનપુર જઈ રહેલી ટ્રેન ફ્લેગ ઓફ કરવા આવેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત. ટ્રેનના મુસાફરોની 7,90,000 ટિકિટની ખર્ચ કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો હતો. જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો પોલીસનો આરોપ. કોરોના કહેર વચ્ચે બેરોજગાર બનેલા કારીગરોને વતન જવા માટે સરકાર તરફથી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશમાં બિહાર, ઓરિસ્સા, ઝારખંડ મોકલવા શ્રમિક એક્સપ્રેસથી મોકલાતા કવાયત શરૂ કરી હતી. ત્યારે વતન જવાના નામે કારીગરો પાસે ટિકિટના રૂપિયા નહીં લેવા તેમજ વતન જતા તમામ શ્રમિકોની ટિકિટના રૂપિયા કોંગ્રેસ ચૂકવવા મામલે આજે સુરતથી સુલતાનપુર જઈ રહેલા કારીગરોની ટિકિટના 7,90,000 કોંગ્રેસ પાર્ટીએ ખર્ચા. સુલતાનપુર જતી ટ્રેનને ફ્લેગ ઓફ કરવા પહોંચેલા કોંગ્રેસી નેતા કાર્યકર્તાઓની રેલવે પોલીસે અટકાયત કરી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીજીના જે જાહેરાત છે એ મુજબ અમિતભાઈ ચાવડા અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતાના સહયોગથી આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાવુભાઈ રાયકા અને પાલિકાના વિપક્ષી નેતા પપનભાઈ તુગડિયાના આગેવાનીમાં આજ રોજ સુરતથી અમેઠી સુલતાનપુર પરપ્રાંતીય કામદારોને અમે આ ટ્રેન રવાના કરીએ છીએ. અને મહત્વની બાબત એ છે કે આ બધા શ્રમિકો પાસેથી જે એ ટ્રેનનું ભાડું થાય છે એ ભાડું અમારી કોંગ્રેસ પાર્ટી ચૂકવે છે. એ લોકો પાસે એક પણ રૂપિયા લેવામાં આવ્યા નથી, કારણ કે આ કારીગરો 1.5 મહિનાથી બિચારા હેરાન અને પરેશાન હતા. એટલે આ ખર્ચો કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો છે અને એ બાબતે આ કારીગર વર્ગમાં ખૂબ હર્ષની લાગણી. હમણાં સુધી એક આજે પેલી ટ્રેન તમારા તરફથી જઈ, આજે અમે આગળ જશે એવી કોઈ ટ્રેન આગળ બીજી અમે કલેક્ટર ઓફિસમાં 6 ટ્રેનોની મંજૂરી માગી છે. એ બાબતે આજે અમારી પહેલી ટ્રેન આજે રવાના કરી રહ્યા છે. હવે જેમ જેમ મંજૂરી મળશે એમ અમે ટ્રેન રવાના કરીશું. શું મેસેજ આપશો કેન્દ્ર સરકારને, કેવી રીતે તમે? અમે કેન્દ્ર સરકારને એમ કહેવા માગીએ છીએ કે આ કોરોનાની મહામારીમાં સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે. એ લોકો પાસે અત્યારે ખાવાના પૈસા નથી તો બિચારા ભાડાના પૈસા ક્યાંથી આપે? અને એ લોકો ખોટી ખોટી જાહેરાતો કરે છે કે 85% કેન્દ્ર સરકાર આપશે, 15% રાજ્ય સરકાર આપશે. અમે જે ટિકિટો લીધી છે એ બધી ટિકિટના પૈસા આ લોકોએ લીધા છે. એટલે એ લોકોને અમે કહીએ છીએ કે આ કોરોનાની મહામારીમાં મહેરબાની કરીને રાજકારણ કરવાનું બંધ કરો અને આ જે શ્રમિકોને અમારો જે પ્રયાસ છે નાનકડો પ્રયાસ, તો પ્રયાસ તમે પણ કરો, કારણ કે તમે સત્તામાં છો અને તમારી જવાબદારી બની રહી છે કે આ લોકોને તકલીફ ના પડે. એ કામ આજે કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધીજીના આદેશ મુજબ કરી રહી છે. લોકડાઉન ઘડી ઘડી વધી રહ્યો છે, એ બારેમાં તમે શું કહેશો? લોકડાઉન તો અત્યારે કોરોનાની મહામારી છે, એમાં કોંગ્રેસ પક્ષ સરકારને સંપૂર્ણપણે ટેકો જ આપે છે. પરંતુ જે પરપ્રાંતીય કામદાર છે, મધ્યમ વર્ગ છે, જેને નુકસાન થઈ રહ્યું છે, એ લોકોને વેદના પડી રહી છે, એમનો અવાજ પણ સંભાળવો જરૂરી છે. એ અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ લોકોને જે મુશ્કેલીઓ થાય છે એની મુશ્કેલીઓ તમે સાંભળો અને મુશ્કેલીઓ દૂર કરો. જી પપનભાઈ, અત્યારે કંઈક રેલવે સ્ટેશન દ્વારા અત્યારે કંઈક લીલી ઝંડી આપવાને આવી હતી અને કંઈક વિરોધ શું છે? અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સોનિયાજીએ જે રીતે જાહેરાત કરી હતી, શ્રમિકો પરપ્રાંતિક લોકો જે આ સુરત શહેરમાં ફસાણા હોય, અન્ય પણ જગ્યાએ ફસાણા હોય, એની મદદે કોંગ્રેસ પક્ષ આવે છે. 7,68,000 આ ટિકિટના પૈસા ભર્યા સુલતાનપુર જવા માટે, જ્યારે 1,200 જણાના પૈસા લોકોએ ભર્યા હોય, કોંગ્રેસ પક્ષે ભર્યા હોય, અને એને લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને 144ને ધ્યાનમાં રાખીને, કોરોના વાયરસની મહામારી ધ્યાનમાં રાખીને, આ સંપૂર્ણ વસ્તુ ધ્યાનમાં રાખીને ખાલી 3 જણા સુરત રેલવે સ્ટેશન ઉપર આવ્યા અમે. પણ ભારતીય જનતા પાર્ટીના પેટમાં ક્યાંક ને ક્યાંક તેલ રેડાયો કે કોંગ્રેસ પક્ષે જે કીધું તું કરી બતાવ્યું, એટલા માટે પોલીસ તંત્રને ભારતીય જનતા પાર્ટીએ ઇશારો કર્યો હોય એવી રીતના પોલીસ તંત્ર આવી અમને ધક્કા મુક્કા મારી, મીડિયા કર્મીઓને ધક્કા મુક્કા મારી અને પોલીસ તંત્ર પણ આખું ધક્કા મુક્કા સાથે આવ્યું. કારણ કે કોરોના વાયરસ એને એમ હતું કોંગ્રેસ પક્ષના આગેવાનો લાગશે, ભાઈ પોલીસ તંત્રને નહીં લાગે, મીડિયા કર્મીને નહીં લાગે. તમે એક સાથે આવો છો તો તમને સોશિયલ ડિસ્ટન્સ નડતું નથી, પણ અમે
સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું હતું. જે રેલવેની અંદર સર્કલ બનાવ્યા છે એ સર્કલની અંદર ઉભા રહે, અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ એક રૂપિયા ના ભરે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લે અને ભારતીય રેલવે ભારતીય જનતા પાર્ટીના ખાતા લખી હોય એવી રીતનું વર્તન કરે ત્યારે આ પોલીસ તંત્રની આંખ નહોતી ઉકરતી. પણ કોંગ્રેસ પક્ષના આગેવાનો, 3 આગેવાનો આવે અને 7,68,000 રૂપિયા ભરીને આવે તોય પણ આ પોલીસ તંત્રને ક્યાં તકલીફ પડી કે કોના ઈશારે કામ કર્યું એ મોટો પ્રશ્ન છે. એટલે પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે તમે કોઈના ઈશારે કામ નહીં કરો. સરકારો બદલતી રહેતી હોય, કાલે આજે ભારતીય જનતા પાર્ટી છે, કાલે કોંગ્રેસ હશે, તમારે બીજી કોઈ પાર્ટી હશે, એટલે તમારે જે કાર્ય કરવાનું છે એ બધા માટે તમે પોલીસ વડા છો, તમે પોલીસના લીડર છો, તમારી માટે ગમે એ પક્ષનો હોય કે ગમે એ સમાજનો માણસ હોય, આમ નાગરિક પણ એ છે અને ગમે પક્ષનો માણસ પણ, એને બધાની સાથે એક સરખું વર્તન હોવું જોઈએ. એકને ગોળ અને એકને ખોળ આ વૃત્તિ પોલીસ તંત્ર માટે હારી નથી, કારણ કે પબ્લિક પણ હવે જાણી ગઈ છે તમે કોના ઈશારે કામ કરી રહ્યા. કેટલા લોકોને અત્યારે રવાના કરવામાં આવ્યા છે? 1200 જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ 1200 એ 1200 7,68,000 રૂપિયા કોંગ્રેસ પક્ષે ભરી અને એને ફ્રી ટિકિટ અહીંથી રવાના કર્યા. કોચનું વર્તન છે મારી સાથે, એ સામેને મારા સાથે કેવું વર્તન કરતા છે? શ્રમિકોને ખૂબ મહામારી હતી, એમને વતન જેવું હતું, પરેશાન હતા, ખાવાનું નહીં, પીવાનું નહીં, વતન જવાનું નહીં. એવા સંજોગોની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાજીએ એમ કહ્યું કે આપણે આ લોકોની વારે ઉભા રહીએ, અને આજે અમે લોકો બધા ભેગા થઈને ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીના આગેવાનો એમના આદેશથી આ તમામ શ્રમિકોને માટે ફોર્મ ભર્યા, તૈયારી કરી, કલેક્ટરમાં ગયા, મંજૂરી લીધી, પૈસા ભર્યા, અને આપ જોઈ શકો છો કે અત્યારે પહેલી ટ્રેન સુરતથી સુલતાનપુર જઈ રહી છે અને અમેઠી, અને બીજી ટ્રેનો માટે પણ અમે ટ્રાય કરીએ છીએ, પરવાનગી માંગી છે. એમાં કઈ કઈ તરહના લોક છે? હિન્દુ, મુસ્લિમ છે, માણસ છે, ઇન્સાન છે, દરેક જાતના લોકો છે, ઇન્સાનિયત છે, કોઈ રાજનીતિ નથી, અને આ કામ પણ કોઈ રાજનીતિ માટે કર્યું નથી. સંવેદનાઓ છે અને સંવેદનશીલ એક પાર્ટી અને વ્યક્તિ તરીકે અમે લોકો અહીંયા આવ્યા છીએ, અને આ લોકોને બસ દુઆ લઈએ છીએ કે આ લોકો પોતાના વતન. કયો ઝંડો બતાવશો તમે? અમે આ ત્રિરંગો ઝંડો અને લીલો ઝંડો, રાષ્ટ્રભક્તિનો ઝંડો બતાવીએ, ત્યારનો એકતાનો.